દહેગામ પંથકમાં બીજા દિવસે પણ રાતે માવઠા સાથે મોટા મોટા કડા પડ્યા. હિમ પડતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવતા ગઈકાલે બપોરનો કમોસમી વરસાદ વાવાઝોડા સાથે કરા પડતા વાતાવરણ ચોમાસા જેવું બની જવા પામ્યું હતું અને રાત્રિના સમયે પણ જોરદાર વરસાદ સાથે મોટા મોટા કરા પડ્યા હતા અને કેટલાક છોકરાઓએ આસ્તો આ કરાને વીણીને ભેગા પણ કર્યા હતા અને વાદળછાયું વાતાવરણ રહેતા સૂર્યનારાયણના દર્શન પણ ગઈકાલે દુર્લભ બની ગયા હતા અને ઠંડીના ચમકારા સાથે આજે વહેલા 4 વાગે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને રાત્રે કડાકા ભડાકા સાથે મેઘરાજા પોતાની સવારી સાથે તૂટી પડ્યા હતા. તેથી ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થવા પામ્યો છે. દહેગામ પંથકમાં ખેડૂતોએ બટાકા, રાયડો, તમાકુ, એરંડા જેવા પાકોનું વાવેતર ખેતરોમાં કર્યું છે અને રાત્રે આટલો બધો વરસાદ પડતા ખેડૂતોની ઊંઘ પણ હરામ થઈ જવા પામી હતી અને આ બે દિવસમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો માટે ચિંતા સાથે ખેડૂતોના પાકોમાં નુકસાન થવા પામ્યું છે અને બટાકા જમીનની અંદર ઉગી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આમ છેલ્લા બે દિવસમાં સરંગ ચાલુ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અગરજી ચૌહાણ, ZSTV, દહેગામ.